રાજસ્થાન માં અજમેર શરીફ દરગાહ ને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ ને મળેલી ધમકીના પડગા ગુજરાત પડ્યા છે શિવ મંદિર હોવાના લઈને હિન્દુ રાષ્ટ્રીય સુરક્ષા પૂરી પાડવા ગૃહ મંત્રાલય દિલ્હી રજૂઆત કરતી ગુજરાત હિન્દુ સેના અને દરગાહ ને લઈને જે આધી માનસિકતા ધરાવનારાઓ મારી નાખવાની ધમકીઓને લઈને ગુજરાત હિન્દુ સેના પણ તૈયારીઓમાં પીછે હટ નહીં કરે અને હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ કેસમાં તેમણે પણ કાશી વિશ્વના જ્ઞાન વાપી કેસમાં પક્ષકાર હોય અને અજમેરના મુહેનુદ્દીન ચિસ્તી જગ્યાએ ભગવાન

અજમેર કેસમાં પક્ષકાર હોવાથી આ સ્થળ ઉપર નિયમિત જવું પડશે અને સુરક્ષા કબજ વિના ત્યાં જવું અસુરક્ષિત છે કેમ કે કટરપંથ તત્વો દ્વારા ગમે ત્યારે તેઓ ઉપર હુમલો પણ થઈ શકે તેમ હોય અગાઉ પણ કટરપંથી દ્વારા હુમલો થયેલ છે જેની અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે ઉપરોક્ત તમામ કેસોને કારણે દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં જવાનો થતું હોય તેમાં સંગઠનાત્મક કાર્યો માટે પણ જવાનું થતું હોય વારંવાર સર તમશે જુદાની જેહાદી માનસિકતા ધરાવતા લોકોની ધમકીથી હિન્દુ સેના ડરી જશે નહીં અજમેર કેસને લઈને વારંવાર મળતી ધમકીઓના પડઘા ગુજરાતમાં પડ્યા છે આવી ધમકીઓ સામે ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતીક ભટ્ દ્વારા જેહાદીઓ

કે રીતનો જવાબ પથ્થર થી દેવામાં આવશે એક હુમલો કરનારા વિચારી રહ્યા હશે કે એનાથી 10 ગણિત તાકાત હિન્દુ સેના હુમલો કરવામાં પર ધરાવે છે અમે કેન્દ્રના ગૃહ મંત્રીને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવતા સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કૃષ્ણ ગુપ્તાને યોગ્ય કેટેગરી મુજબ સુરક્ષા પૂરી પાડે જય શ્રી રામ